થાય છે, એની અંદર જયારે ખારું પાણી દરિયાનું ભરતીના સમયે દાખલ થાય છે એટલે એ પાણી ખારું, જે મીઠું પાણી છે એ ખારું બની જાય છે. એ પાણી જમીનમાં ધીરે ધીરે ઉતરે છે અને એ પાણી ઉતરવાથી આસપાસના 350 ગામ જે કચ્છના કાંઠાના વિસ્તારમાં આવેલા છે એ બધા ગામોના પાણીના તળ ધીરે 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 ખારા થતા જાય છે. અને અત્યારે જોશો તો 350 ગામડાઓની અંદર પાણીની વ્યવસ્થા માટે એ લોકોને નર્મદાના હિસાબે આપણે પાણી આપવું પડે છે. 2014માં જયારે આપણા માનનીય મોદી સાહેબ જયારે સેકન્ડ ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર થયા, ફર્સ્ટ ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે પાછો માણસ, એટલે મેં કહ્યું ઠીક છે સાહેબ તમે જે કંઈ પણ જગ્યાએ રેફરન્સ મને આપો અને એ રેફરન્સના આધારે હું આગળ વધું. અને એ રીતે દિલ્હીમાં લાસ્ટ 2 વર્ષથી આ પ્રોજેક્ટ માટે કન્ટિન્યુ એક ફોલોઅપ મારું ચાલુ છે અને મને એવો 100% વિશ્વાસ છે કે કદાચ આ પ્રોજેક્ટ ગુજરાત ગવર્મેન્ટ આની અંદર ઇનિશિયેટિવ લેશે અને 1-2 વર્ષમાં આ પ્રોજેક્ટ ચાલુ થઈ જશે. કે આ ઇન્ડસ્ટ્રી કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમારે જે બનવું હોય એની તમારી ઈચ્છા બરાબર છે પણ આવડત નહીં, તમારામાં જે આવડત છે એને એક તમે આગળ લઈ જાઓ. કારણ કે આ તો એકદમ આ ટેલેન્ટની લાઈન છે અને ટેલેન્ટ એટલે ગોડ ગિફ્ટ કહેવાય. દરેક સિંગરનો છોકરો સિંગર નથી બનતો, દરેક એક્ટરનો છોકરો એક્ટર ના બની શકે, દરેક ક્રિકેટરનો છોકરો ક્રિકેટર ના બની શકે. આપણે જોયું જ છે કેમ, તો કે જે ટેલેન્ટ એના ફાધરમાં હોય એનામાં હોવી જોઈએ ને. અને તમે જો, બહુ મોટી વાત કહેવાનું ચૂકી ગયો મારા આ ઉતાવળમાં, કે તમે જો તમારું જીવન એવું બનવું જોઈએ કે તમારી પોતાની એક સ્ટોરી બને. તમે મોટી મોટી બાયોગ્રાફી જોઈ જાઓ તો એ બાયોગ્રાફી બહુ સામાન્ય સંજોગોમાંથી આવેલા માણસથી જ બને છે. આત્મકથા જે લખાય છે લગભગ લોકો જે જોશો તમે, તો એવી રીતે જે ટેલેન્ટ હોય ને અને એ ટેલેન્ટ પાછળ પછી જેની મહેનત પરિશ્રમ એ સાચી દિશાનું પ્લાનિંગ ફોકસ બધું જોઈને ત્યારે એક સફળ જીવન મળે. એટલે કલા તો એવો વિષય છે કે તમારા પર એમાં પહેલેથી ઈશ્વરની મહેરબાની રહી હોય, તમારામાં ટેલેન્ટ હોય તો ઈશ્વરે નિર્ધાર્યું હોય કે તમે આ લાઈનમાં જાઓ. આ લાઈનમાં જવાની તકલીફો બહુ છે, સતત ઇન્સિક્યોરિટી છે, ફ્રીલાન્સની લાઈન છે, આજે સારું ચાલે કાલે નહીં ચાલે, બહુ ચેલેન્જીસ છે. એટલે તમને ચેલેન્જીસથી સતત લાંબા ગાળા સુધી તમે જજુમી શકતા હો તો આ લાઈનમાં વધારે મહેનત કરો. પણ તમને એમ લાગતું હોય ટેલેન્ટ નથી તો પછી તમારે જલ્દી નક્કી કરી લેવું જોઈએ, પ્રયત્ન બધાએ કરવો જોઈએ. કોઈ પણ લાઈનમાં જવાનો પ્રયત્ન ક્યારેય ખાસ કરીને બાબુભાઈનો મેં ખરીદી કરવા આવ્યા હતા, આખી રસોઈ બનાવતા. આથી હું વાત કરું છું 35 વર્ષ 34 વર્ષ પહેલાની. એ વખતે અમારું તો બહુ નાનું એવું કામ, કારણ કે અમે 3 ભાગીદારોએ 1-1 લાખ ભેગા કર્યા અને હું ઉભ્યો હતો. ત્યારની હું તમને વાત કરું છું. અને ત્યારે છે ને માર્કેટમાં ગયા અને રફે લીધીને બધું કર્યું, તો ત્યારે તે લોકો શું વાત કરે, હવે હીરામાં પહેલા જેવું કાંઈ રહ્યું નથી. પેલા તો બહુ જગ્યા હતી, તો પેલા તો આમ કે બતા ફલાણું તો નીકળ્યું જળો ભારે કરી, આપણા ભાગમાં તો મોળો ભાગ આવ્યો આપણે તો આવું વિચારીએ ને. એટલે આ હું તમને 35 વર્ષ પહેલાની વાત કરું છું. 3 લાખ રૂપિયા જ ખાલી હતા. હમણાં જયસુખ ભાઈ મેં કીધું કે સમય કેમ કાઢો, મેં કીધું હું કાંઈ કામ જ નથી કરતો, હું કાંઈ કરતો જ નથી, જે કરે ને એને હોપી દઉં છું. ખરેખર મને કાંઈ ખબર નથી પડતી નહીં, પણ મને કોને ખબર પડે ને એ ખબર પડે છે. એટલે હું નવરો છું અને બહુ